હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ ટીચિંગ કિશન યુટ્યુબ ચેનલ તો આપણે કઈક રસાયણ વિજ્ઞાન એટલે કે શરૂઆત કરી દીધી હતી જેની અંદર આપણે ઓલરેડી છ લેકર જોઈ ગયા તો જો તમે આગળના છ લેક્સ ન જોયા હોય તો ખાસ કરીને જોઈ લેજો અહીંયા આઈ બટન ઉપર લિંક મળશે એના ઉપર ક્લિક કરો અને આગળના છ એ છ લેક્ચર તમે જોઈ લો આ છે કેમિસ્ટ્રીનો લેક્ચર નંબર સાત જેની અંદર આપણે વાત કરીશું કાર્બનિક સંયોજનો હવે નામથી જ ખબર પડે છે કે આની અંદર કાર્બન રહેલો છે કાર્બન જે પિરિયોડિક ટેબલની અંદર પરમાણુ ક્રમાંક છ એ બેઠેલો છે જેનો પરમાણુ ક્રમાંક સિક્સ છે તો એ કાર્બનથી બનેલા જેનો પાયાનો એકમ કાર્બન હોય અને એનાથી બનેલા સંયોજન છે એને કાર્બનિક સંયોજનો કહેવામાં આવે છે હવે નોર્મલી આપણે 6 થી લઈને દસ ધોરણ સુધીમાં નોર્મલી કેમિસ્ટ્રી આવતું હતું અને નોર્મલી ની અંદર આપણે ભણી ગયા હતા કે એક કાર્બન હોય તો એને મિથેન કહેવામાં આવે બે કાર્બન હોય તો એને ઇથેન કહેવામાં આવે ત્રણ કાર્બન હોય તો એને પ્રોપેન કહેવામાં આવે ચાર કાર્બન હોય તો એને બ્યુટેન કહેવામાં આવે પાંચ કાર્બન હોય તો એને પ્રોપેન કહેવામાં આવે આવું નોર્મલી આવતું હતું પરંતુ એનાથી આપણે એક સ્ટેપ આગળ જવાનું છે એટલે કે ઇથેન તમને ખબર છે કે ભાઈ જેમાં બે કાર્બન હોય એને ઇથેન કહેવામાં આવે પરંતુ એમ પૂછાય કે ઇથિન કોને કહેવામાં આવે કોને કોને કહેવામાં કહેવામાં આવે આવે તો 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 આ બધી વસ્તુ શું છે છે આમાં કન્ફ્યુઝન થાય એવું આજે હું તમને સ્ટેપ બાય સ્ટેપ બધી વસ્તુ સમજાવીશ કે ભાઈ ઇથેન છે તો ભાઈ ઇથેન તો બધાને ખબર જ છે કે ભાઈ બે કાર્બન હોય જોઈ લેવાનું કે અણુસૂત્રમાં બે કાર્બન છે તો આપણે ઇથેન લખી દઈશું પરંતુ એવું જરૂરી નથી કે જવાબ ઇથેન જ હોય તમને ચાર ઓપ્શન આપેલા હોય એમાં ઇથેન ઇથિન

પરંતુ ટ્રાય કરીશ બેસ્ટ ઓફ ધ બેસ્ટ ટ્રાય કરીશ કે તમને આ વસ્તુ ખબર પડે અને ખબર પડશે કારણ કે આપણે સ્ટેપ બાય સ્ટેપ જઈશું કોઈ પણ આપણે ગુપચી નહીં મારીએ બધી વસ્તુ આપણે સમજીશું કે એકચ્યુઅલી આ વસ્તુ શું કહેવા માંગે છે તો બેસ્ટ ઓફ ધ બેસ્ટ રીતથી હું તમને સમજાવવાનો ટ્રાય કરીશ જેનાથી તમને ખબર પડી જાય કે એકચ્યુઅલી આ કાર્બનિક સંયોજનો શું છે ઓકે તો શરૂઆત કરીએ છે કાર્બનિક સંયોજનોની તો સૌથી પહેલા તો કાર્બનિક સંયોજનોમાં પાયાનો એકમ શું હશે કાર્બન હશે કાર્બન જેનો પરમાણુ ક્રમાંક કયો છે 6 છે જેની બાહ્ય કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હશે તો ફોર ઇલેક્ટ્રોન હશે હવે જેનો પરમાણુ ક્રમાંક સિક્સ છે જેની અંદર ઇલેક્ટ્રોનની સંખ્યા પણ સિક્સ હશે તો પહેલી કક્ષાની અંદર બે ઇલેક્ટ્રોન હશે અને બીજી કક્ષા છે આ બીજી કક્ષાની અંદર ફોર ઇલેક્ટ્રોન હશે ઓકે બીજી કક્ષામાં ફોર ઇલેક્ટ્રોન હશે

પરમાણુ એકબીજા સાથે જે મજબૂત જોડાણથી જોડાયેલા હોય તો એને શું કહેવામાં આવે રાસાયણિક બંધ કહેવામાં આવે તો અણુની વાત કરીએ જેમ કે વાત કરીએ ટુઓ છે પછી એનએસ થ્રી છે તો આ બધા અણુઓ છે અને આ બધા અણુઓની અંદર જેમ કે વાત કરીએ વાત કરીએ પાણીની તો આમાં જે હાઇડ્રોજન અને ઓક્સિજન વચ્ચે જે પરમાણુ આ હાઇડ્રોજનના પરમાણુ અને ઓક્સિજનના પરમાણુ વચ્ચે તો જે આમ કહેવાય કે જોડાણ હશે તો એ મજબૂત જોડાણ હશે આસાનીથી અલગ ન કરી શકો તો આ જે કહેવામાં આવશે રાસાયણિક બંધ કહેવામાં આવશે એ અહીંયા કાર્બન અને ઓક્સિજન વચ્ચે જે જોડાણ હશે એને રાસાયણિક બંધ કહીશું એનએસ થ્રી વચ્ચે જે જોડાણ હશે એને આપણે રાસાયણિક બંધ કહીશું પરંતુ આ રાસાયણિક બંધના પણ ત્રણ પ્રકાર છે નોર્મલી અમુક પુસ્તકોમાં બે પ્રકાર લખેલા હશે તો બે મુખ્ય છે અને ત્રીજો છે એ ગૌણ છે તો કયા ત્રણ પ્રકાર છે તો એક આયનિક બંધ હોઈ શકે છે કાતો સહસયોજક બંધ હોઈ શકે છે કાતો હાઇડ્રોજન બંધ શકે છે નોર્મલી બે મુખ્ય છે આયનિક બંધ અને સહસંયોજક બંધ પણ ત્રીજો પણ એક બંધ આપણે જોવાનો છે જોઈ જ લઈશું સાથે સાથે એ છે હાઇડ્રોજન બંધ તો સૌથી પહેલા આપણે આ જોઈશું કારણ કે એચ ટુ ઓ સી થ્રી આ બધા વચ્ચે બંધ કયો હશે એ પહેલા સમજવું પડશે જેમ કે અહીંયા હું લખ્યું એચ ટુ તો આમાં બે હાઇડ્રોજન હશે તો બે હાઇડ્રોજન વચ્ચે કયો બંધ હશે એવું તો કયો બંધ હશે જેનાથી એ જોડાયેલા હશે પછી વાત કરીએ એસ છે એમાં હાઇડ્રોજન અને ઓક્સિજન વચ્ચે કયો બંધ હશે સી ટુ છે એમાં કાર્બન અને ઓક્સિજન વચ્ચે કયો બંધ હશે એનએસ થ્રી છે એમાં હાઇડ્રોજન અને નાઇટ્રોજન વચ્ચે કયો બંધ હશે તો સૌથી પહેલા એ સમજીએ આ બંધ કેટલા પ્રકારના છે તો ત્રણ પ્રકારના છે અને આ શું કહેવા માંગે છે સૌથી પહેલા આ સમજીએ પછી આપણે કાર્બનિક સંયોજનો ઉપર જઈશું તો સૌથી પહેલા વાત કરીએ આયનીય બંધ જેને આયનિક આયનિક બંધ કહેવામાં આવે છે આયનીય બંધ કહેવામાં આવે છે તો જ્યારે ઇલેક્ટ્રોનના સ્થાનાંતરના આધારે બંધનું નિર્માણ થાય તો એને આયનિક બંધ કહેવામાં આવે છે જેમાં ઇલેક્ટ્રોન છે એ એક પરમાણુ બીજા પરમાણુને આપી દે ઓકે ઇલેક્ટ્રોન એક પરમાણુ ઇલેક્ટ્રોન એક પરમાણુ એ બીજા પરમાણુને આપી દે તો આવા રીતના જે બંધનું નિર્માણ થાય છે તો એને આયનીય બંધ કહેવામાં આવે છે તો અહીં વિરુદ્ધ વીજભાર ધરાવતા આયનો વચ્ચે

કેટલા ઇલેક્ટ્રોન છે સાત ઇલેક્ટ્રોન છે બાહ્ય કક્ષાએ સાત ઇલેક્ટ્રોન છે તો એને એક ઇલેક્ટ્રોનની જરૂર છે આઠ પૂરા કરવા માટે તો એ કોના જોડેથી લઈ લેશે તો સોડિયમ પાસેથી લઈ લેશે અને પોતાની અષ્ટક રચના છે એ પૂરી કરી દેશે તો સોડિયમ છે એક વધારાનો ઇલેક્ટ્રોન હતો એ કોને આપી દેશે ક્લોરીનને આપી દેશે જેનાથી સોડિયમ છે એ સોડિયમ પણ સેટિસ્ફાઈડ થઈ જશે અને ક્લોરીન છે એ પણ સેટિસ્ફાઈડ થઈ જશે તો અહીંયા શું કર્યું એક પરમાણુએ બીજા પરમાણુને દાન કર્યું એક પરમાણુએ બીજા પરમાણુ કર્યું અને આનાથી જે આકર્ષણ રચાયું તો એને શું કહેવામાં આવે છે આયનીય બંધ કહેવામાં આવે છે તો એને પ્લસ સીએલ માઇનસ જેનાથી શું બન્યું એને સીએલ બન્યું તો અહીંયા આકૃતિની અંદર પણ તમે જોઈ શકો છો આ છે એનએ અને આ છે સીએલ તો જે સોડિયમ છે એની બાહ્ય કક્ષામાં એક ઇલેક્ટ્રોન છે ક્લોરીન છે જેની બાહ્ય કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે સાત ઇલેક્ટ્રોન છે એને એક ઇલેક્ટ્રોન જોઈએ છે તો એ ઇલેક્ટ્રોન છે એ કોને આપી દે છે ક્લોરીનને આપી દે છે અહીંયા જે ઇલેક્ટ્રોન હતો એ કોને મળી ગયો ક્લોરીનને મળી ગયો જેનાથી જે સોડિયમ છે એ પણ સેટિસ્ફાઈડ થઈ ગયું અને ક્લોરીન છે એની પણ અષ્ટક રચના પૂરી થઈ ગઈ અને આ રીતના જે બંધ રચાયો એનએ અને સીએલ વચ્ચે એટલે કે એને સીએલ મીઠું બની ગયું તો આ બંને વચ્ચે કયો બંધ હશે તો આયનીય બંધ હશે આયનીય બંધ છે એ નોર્મલી ઘન સ્વરૂપે તમને જોવા મળશે મતલબ કે આયનિક સંયોજનો તમને જોવા મળશે એમના ઘલન બિંદુ અને ઉત્કલન બિંદુ ઊંચા હોય છે અને વિદ્યુતના એ શું હોય છે અવાહક હોય છે જે આયનીય બંધથી જોડાયેલા હોય એ ઓકે તો આઈ હોપ સો આયનીય બંધ તમને ખબર પડી ગઈ હશે હવે નેક્સ્ટ આપણે વાત કરીએ છીએ સહસંયોજક બંધ સહસંયોજક બંધ તો જ્યારે કોઈ પણ તત્વના સમાન કે વિસમાન બે અથવા વધુ પરમાણુ તેઓની સંયોજકતા ઇલેક્ટ્રોનની સહિયારી ભાગીદારી ઓકે સહિયારી ભાગીદારીથી અષ્ટક રચના પ્રાપ્ત કરે ત્યારે રચાતા બંધને સહસંયોજક બંધ કહેવામાં આવે છે અથવા તો આણવીય બંધ કહેવામાં આવે છે હવે જુઓ સહસંયોજક બંધ આપણે કોને કહીશું જેમ કે વાત કરીએ એચ તો જો હાઇડ્રોજનની વાત કરીએ તો હાઇડ્રોજન જેનો પરમાણુ ક્રમાંક એક છે ઇલેક્ટ્રોન છે બંને જોડે એક એક ઇલેક્ટ્રોન છે એને એક ઇલેક્ટ્રોન જોઈએ છે પોતાની અષ્ટક રચના પૂરી કરવા માટે એક ઇલેક્ટ્રોન જોઈએ છે કારણ કે પહેલી કક્ષા છે એ ક્યારે સેટિસ્ફાઈડ થાય જેમાં જ્યારે બે ઇલેક્ટ્રોન આવી જાય તો એ શું કરશે તો આ બે છે ને એ એકબીજા સાથે સહસંયોજક બંધ બનાવી દેશે જેનાથી આના પાસે પણ બે ઇલેક્ટ્રોન થઈ જશે કારણ કે આ ઇલેક્ટ્રોન છે એ આને મળી જશે અને આ છે એને પણ સેટિસ્ફાઈડ થઈ જશે કારણ કે આ ઇલેક્ટ્રોન છે એ આને મળી જશે મતલબ કે શું કરી સૈયારી ભાગીદારી કરી શું કરી સૈયારી ભાગીદારી કરી જો આ રીતના થાય જેમ કે અહીંયા એચ છે અને અહીંયા એચ છે તો બે પરમાણુ છે હવે શું થાય છે આ એક આ એચ જોડે એક શું છે ઇલેક્ટ્રોન છે અને આ એચ જોડે પણ એક ઇલેક્ટ્રોન છે જો સહિયારી ભાગીદારી કરી દેશે તો શું થઈ જશે આ હાઇડ્રોજન જોડે પણ બે ઇલેક્ટ્રોન થઈ ગયા જો બે ઇલેક્ટ્રોન થઈ ગયા કે નહીં અને એની અષ્ટક રચના પૂર્ણ થઈ ગઈ એ જ રીતના આ હાઇડ્રોજન છે એના જોડે પણ ઓકે બે ઇલેક્ટ્રોન થઈ ગયા એટલે કે એની અષ્ટક રચના પૂર્ણ થઈ ગઈ તો અહીંયા જુઓ કોઈએ આપલે નથી કરી સૈયારી ભાગીદારી કરી છે ઓકે અહીંયા એવું નથી કે ભાઈ આ હાઇડ્રોજને આને આપી દીધો અને આ હાઇડ્રોજને આને આપી દીધો ઇલેક્ટ્રોન એવું નથી બંને સાથે મળીને સહિયારી ભાગીદારી કરી અને આવો જ્યારે બંધ રચાય તો એને શું કહેવામાં આવે સસંયોજક બંધ કહેવામાં આવે હજુ આને સારી રીતના સમજીએ એક બીજું ઉદાહરણ લઈને ક્લોરીનનું તો સીએલ ટુ નું આપણે ઉદાહરણ લઈએ ક્લોરીન ક્લોરીન જેનો પરમાણુ ક્રમાંક સત્તર છે પરમાણુ ક્રમાંક સત્તર છે હવે સીએલ ટુ વચ્ચે પણ કયો બંધ હશે સ બંધ હશે કઈ રીતના સમજાવો ક્લોરીનની વાત કરીએ તો ક્લોરીનનો પરમાણુ ક્રમાંક સત્તર છે એટલે કે બાહ્ય કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હશે તો બાહ્ય કક્ષામાં સાત ઇલેક્ટ્રોન હશે તો આ પહેલા પરમાણુની વાત કરીએ તો પહેલા પરમાણુમાં જો આ બાહ્ય કક્ષામાં એથી ગણતરી ચાલુ કરીએ તો એક બે ત્રણ ચાર પાંચ છ અને સાત ઓકે આ ઇલેક્ટ્રોન છે એ કોનો છે આનો છે કોનો છે આનો છે તો આ રીતના આમાં પણ એક બે ત્રણ ચાર પાંચ છ અને સાત હશે તો અહીંયા શું થશે બે ક્લોરીન વચ્ચે સહસંયોજક બંધ બનશે એટલે કે આમાં શું થશે કે આ કક્ષામાં જે સાત ઇલેક્ટ્રોન છે એમાંથી એક ઇલેક્ટ્રોન છે એ આના જોડે કમ્બાઈન થઈ જશે એ જ રીતના આ ક્લોરીનનો એક ઇલેક્ટ્રોન છે એ આના જોડે કમ્બાઇન થઈ જશે જેનાથી આ બંને ક્લોરીનની અષ્ટક રચના પૂર્ણ થઈ જશે તો આ રીતના જોઈન્ટ થઈ જશે આ ઇલેક્ટ્રોન એ આનો છે

આ છે હાઇડ્રોજનનું અણુ અને આ છે બીજો હાઇડ્રોજનનું અણુ કારણ કે પરમાણુ મતલબ કે શું છે સૂત્ર છે એચ છે જેમાં બે હાઇડ્રોજનના પરમાણુ અને એક ઓક્સિજન પરમાણુ છે હાઇડ્રોજન જેનો પરમાણુ ક્રમાંક એક છે તો એક ઇલેક્ટ્રોન છે પરમાણુ ક્રમાંક આઠ છે પરમાણુ ક્રમાંક આઠ છે એટલે કે એની બાહ્ય કક્ષામાં છ ઇલેક્ટ્રોન છે એટલે કે એને બે ઇલેક્ટ્રોન જોઈએ છે ઓકે બે ઇલેક્ટ્રોન જોઈએ છે કારણ કે એની બાહ્ય કક્ષામાં છ ઇલેક્ટ્રોન છે તો એ શું કરશે તો બે એચ સાથે જોડાશે અને શું થશે ઇલેક્ટ્રોન જોતો હતો એ જશે અને જે ઓક્સિજન છે એની અષ્ટક રચના પૂર્ણ થઈ જશે કારણ કે હાઇડ્રોજનના બે ઇલેક્ટ્રોન છે એ એને મળી જશે અને આ રીતના જોઈન્ટ થઈ જશે અને પાણી બનાવશે ક્લિયર તો અહીંયા શું થાય છે કે કોઈ એક પરમાણુ બીજા પરમાણુને ઇલેક્ટ્રોન આપતો નથી કારણ કે આયોનિક બંધમાં શું થાય છે કે ભાગીદારી કરીને રચના પૂર્ણ કરે છે તો એને સહસંયોજક બંધ કહેવામાં આવે છે આ યોગ શો તમે સમજી ગયા હશો નોર્મલી શું થતું હશે ખબર છે કે બે એચ અથવા તો સીએલ ટુ એન ઓકે તો આ રીતના એમના ઉદાહરણ તમને જોવા મળશે

એ બીજા અણુનો જે હાઇડ્રોજન છે એ બંને વચ્ચે બંધ બનાવે તો આને હાઇડ્રોજન બંધ કહેવામાં આવે છે જો આ H2O છે એ ફુલફિલ છે જે સહસંયોજક બંધથી જોડાયેલો છે આ જે H2O છે એ એકબીજા સાથે સહસંયોજક બંધથી જોડાયેલો છે અને આ H2O છે એ પણ એકબીજા સાથે સહસંયોજક બંધથી જોડાયેલો છે પરંતુ એક અણુનો ઋણભારિત એક અણુનો ઋણભારિત પરમાણુ બીજા અણુના ધનભારિત પરમાણુ વચ્ચે આકર્ષણ બળ ધરાવે અને એક નોર્મલ નિર્બળ કેવો બંધ બનાવે તો એને હાઇડ્રોજન બંધ કહેવામાં આવે છે અને એના કારણે જ ગ્લાસમાં જે પાણી છે એના અણુઓ અલગ અલગ નથી દેખાતા સમજાય છે કે એમાં જે અણુઓ છે એ પણ એકબીજા સાથે ભલે નિર્બળ તો નિર્બળ પરંતુ બંધ ધરાવે છે અને એના કારણે ગ્લાસમાં પાણી ભરેલું છે તો આપણને નોર્મલ કેવું લાગે છે પાણી જેવું લાગે છે માની લો કે આ બંધ જો કદાચ ન હોત હાઇડ્રોજન બંધ ના હોત તો આપણને પાણીના અલગ અલગ અણુઓ દેખાય ઓકે જાણે મીઠું હોય મીઠુંમાં મીઠું તમે એક ગ્લાસમાં મીઠું લો તો એ મીઠાના અણુઓ તમને કેવા અલગ અલગ દેખાય કે આ મીઠાનો ટુકડો આ બીજો મીઠાનો ટુકડો તો એ રીતના પાણી પણ તમને અલગ અલગ દેખાય પરંતુ ભગવાને એવી કળા મૂકેલી છે આ બંને વચ્ચે જો અણુઓ છે એમાં બે અણુઓ વચ્ચે પણ નોર્મલ ટુ નોર્મલ નિર્બળ શું બનાવે છે હાઇડ્રોજન બંધ બનાવે છે જેનાથી એકબીજા સાથે રહે છે છે અને એના કારણે પાણી ને એનું બાષ્પીભવન પણ જલ્દી થતું નથી ઓકે તો આ છે હાઇડ્રોજન બંધ તો સમજ પડી જો હવે આ ડેફિનેશન છે ધ્યાનથી સમજો કે સહસંયોજક બંધથી જોડાયેલા સહસંયોજક બંધથી જોડાયેલા ધન ભારિત હાઇડ્રોજન ધન ભારિત હાઇડ્રોજન આ ધન ભારિત હાઇડ્રોજન છે અને અબંધકારક આ બંને અંધ અબંધકારક છે આ બંને વચ્ચે કોઈ બંધન નથી ઓકે આ અલગ અણુ છે આ પણ અલગ અણુ છે તો અબંધકારક ઇલેક્ટ્રો યુગમાં ધરાવતા વિદ્યુત ઋણમય તત્વો ઓકે આ છે વિદ્યુત ઋણમય તત્વ આ જે ઓક્સિજન છે એ વિદ્યુત ઋણમય તત્વો વચ્ચે નિપજતા આકર્ષણ બળને હાઇડ્રોજન બંધ એટલે કે બંધ કહેવામાં આવે છે અને એને કઈ બતાવવામાં આવે છે આ રીતના પણ એને દેખાડવામાં આવે છે અને હાઇડ્રોજન બંધ એ સહસંયોજક બંધ કરતા તો નિર્બળ હોય છે ઓબવિયસલી નિર્બળ હોવાનો છે આગળ વાત કરીએ એના ફાયદા શું છે તો પાણીમાં હાઇડ્રોજન બંધ રચાતો હોવાથી સામાન્ય તાપમાને પાણીનું બાષ્પીભવન ધીમું રહે છે પછી કોષમાં પાણીનો સંગ્રહ થઈ શકે છે એ કોને આભારી છે હાઇડ્રોજન બંધને આભારી છે પછી હાઇડ્રોજન બંધને લીધે દવાઓની અસરકારકતા એ વધે છે છે પછી પછી જમીનની અંદર ટકાવી રાખે હાઇડ્રોજન બંધની માત્રા ઘન અવસ્થામાં સૌથી વધારે હોય છે અને વાયુ અવસ્થામાં સૌથી ઓછી તમને જોવા મળશે ઓકે તો આ હાઇડ્રોજન બંધના ફાયદા પણ છે ક્લિયર તો આઈ હોપ તમને ત્રણે ત્રણ બંધ વિશે તમને ખ્યાલ આવી ગયો હશે કે ભાઈ આયનીય બંધ કોને કહેવામાં આવે છે સ બંધ કોને કહેવામાં આવે છે અને હાઇડ્રોજન બંધ છે તમારે યાદ રાખી લેવાનું છે શું યાદ રાખવાનું છે તો મિથેન તો મિથેનમાં હંમેશા એક જ કાર્બન હોય જ્યાં પણ તમને શબ્દ મિથેન જોવા મળે છે તો સમજી લેવાનું એનું અણુસૂત્ર હશે તો એમાં હંમેશા એક જ કાર્બનની સંખ્યા હશે હંમેશા બે જ કાર્બન હશે પ્રોપેન હશે તો એમાં બ્યુટેન જેમાં હંમેશા હશે અને પેન્ટેન જેમાં પેન્ટેન કાર્બનની સંખ્યા એક બે ત્રણ ચાર અને પાંચ આટલું યાદ રાખવાનું જ છે ઓકે આટલું યાદ રહી પણ જશે નોર્મલ છે કોઈ ખાસ આમાં રોકેટ સાયન્સ નથી ઓકે તો બસ આટલું પેલા તો મગજમાં ઉતારી દો કે જો મિથેન હશે પછી મિથેન હોય કે કાર્બનની સંખ્યા તો એક જ હશે એ રીતના ઇથેન છે ઇથેનોલ છે ઇથેનાલ છે ગમે તે હોય પરંતુ એની અંદર કાર્બનની સંખ્યા કેટલી હશે બે જ હશે પ્રોપેન છે એમાં કાર્બનની સંખ્યા ત્રણ જ હશે પછી પ્રોપેન હોય પ્રોપેનોલ હોય પ્રોપેનાલ હોય ગમે તે હોય પ્રોપેનોઈક એસિડ હોય પરંતુ એમાં કાર્બનની સંખ્યા ત્રણ જ હશે આટલું યાદ રાખી લેવાનું તો આઈ હોપ શું હું સમજી છું કે આ તમને યાદ રહી ગયું હશે હવે આવી કાર્બનિક સંયોજનો તો હાઇડ્રોકાર્બન સંયોજનોનું સૌથી સંયોજનો આપણે વર્ગીકરણ જોઈએ તો એના બે વર્ગીકરણની અંદર બે પાર્ટ પડી શકે છે તો જ્યારે હાઇડ્રોકાર્બનમાં પ્રત્યેક કાર્બન પરમાણુઓની ચારે સંયોજકતા એક સ બંધ દ્વારા જોડાયેલી હોય તો એને સંતૃપ્ત સંતૃપ્ત હાઇડ્રોકાર્બન કહેવામાં આવે છે જેમ કે વાત કરીએ આલ્કેન

અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન હોય છે એટલે કે આલ્કીન ની અંદર દ્વિબંધ હોય છે કાર્બન કાર્બન વચ્ચે અને અંદર હોય છે કાર્બન કાર્બન વચ્ચે ઓકે તો જો વન બાય વન એક કરીને આપણે આલ્કેન આલ્કીન અને આલ્કાઇન આપણે જોઈશું કે આલ્કેન કોને કહેવામાં આવે આલ્કીન કોને કહેવામાં આવે અને આલ્કાઇન કોને કહેવામાં આવે હવે જો સમજવાનું તો આપણે આની અંદર જ છે ઓકે જે મેન વસ્તુ છે એ તો આ જ છે

તો અહીંયા પાછળ શું આવે છે પેન થેન ઓકે તો આ આલ્કેન શ્રેણી છે આ કેવી છે આલ્કેન એટલે કે નામ છે એ આ રીતના હશે મિથેન ઇથેન પ્રોપેન બ્યુટેન અને પેન્ટેન તો જે સંતૃપ્ત હાઇડ્રોકાર્બન છે એટલે કે આમાં જે બંધ હશે કાર્બન કાર્બન વચેનો બંધ એની અંદર એક જ બંધ હોય કાર્બન કાર્બન વચ્ચે એક જ બંધ હોય અને અહીંયા જ્યારે હું બંધની વાત કરું છું તો એ હંમેશા કાર્બન કાર્બન વચ્ચે હોય હાઇડ્રોજન કાર્બન વચ્ચે ક્યારેય પણ દ્વિબંધ કે ત્રિબંધ હોય નહીં ઓકે અહીંયા કાર્બન કાર્બનની જ વાત થઈ રહી છે સંતૃપ્ત હાઇડ્રોકાર્બન જેમ કે ઉદાહરણ તરીકે મિથેન ઇથેન પ્રોપેન બ્યુટેન અને પેન્ટેન હવે તમારી એક્ઝામની અંદર શું પૂછાશે તો તમારી એક્ઝામની અંદર આવું પૂછાશે કે સી એચ ટ્વેલ તો આનું નામ શું પેન્ટેન

ચાર હોય તો એને બ્યુટેન કહેવામાં આવે પાંચ હોય તો એને પેન્ટેન કહેવામાં આવે ક્લિયર ચલો પેલા તો આટલું છે તો ઇથેન ની અંદર બે કાર્બનની સંખ્યા હશે તો સી એચ સિક્સ થઈ જશે શું થશે એટલે કે તમારે બે બે આ બાજુ હાઇડ્રોજન વધારવાના છે જેમ જેમ નીચે જાઓ અને આ બાજુ એક એક કાર્બનની સંખ્યા વધારવાની છે તો એ શું થશે સી થ્રી પછી સી ફોર એચ ટેન થઈ જશે એટલે કે આની અંદર તમારે એક બે ત્રણ ચાર એ રીતના મૂકતું જવાનું તમને મિથેન ઇથેન પ્રોપેન બ્યુટેન અને પેન્ટેન ના અણુ મળતા જાય ઓકે અહીંયા તમને એનની જગ્યાએ એક મૂકો તો તમને મિથેન મળશે એની જગ્યાએ બે મૂકશો તો તમને શું મળશે તો તમને ઇથેન મળશે એની જગ્યાએ ત્રણ તો તમને પ્રોપેન મળશે મળશે એની જગ્યાએ ચાર તો તો તમને તમને બ્યુટેન પાંચ પેન્ટેન મળશે ઓકે અને એ રાસાયણિક રીતના કઈ રીતના જોડાયેલા હોય છે એ સમજીએ જેમ કે મિથેન જેનું અણુસૂત્ર છે સી એચ ફોર એટલે કે કાર્બન એક છે અને એ કાર્બનની સંયોજકતા કેટલી છે તો કાર્બનની સંયોજકતા ચાર છે કેટલી છે ભાઈ કાર્બન છે એ કાર્બનમાંથી ઓકે ચાર દંડીઓ તો નીકળવી જોઈએ કાર્બનમાંથી ચાર દંડીઓ તો નીકળવી જ જોઈએ કારણ કે એની સંયોજકતા ચાર છે એ જ રીતના વાત કરીએ ઈથેન ઇથેન અણુસૂત્ર શું છે સી ટુ એચ સિક્સ એટલે કે કાર્બનની સંખ્યા બે હશે અને હાઇડ્રોજનની સંખ્યા કેટલી છે તો હાઇડ્રોજનની સંખ્યા સિક્સ છે તો આ કાર્બન માંથી છ દંડીઓ નીકળે છે એક બે ત્રણ અને ચાર તો નીકળે છે આ કાર્બનમાંથી પણ છ ચાર દંડીઓ નીકળે છે છ નહીં સોરી ચાર તો આ કાર્બનમાંથી પણ ચાર દંડીઓ નીકળે છે આ કાર્બનમાંથી પણ ચાર દંડીઓ નીકળે છે એટલે કે એ સંતૃપ્ત છે કેવો છે સંતૃપ્ત કારણ કે એના જોડે ચાર ઇલેક્ટ્રોન જોઈએ જોઈએ અને જોઈએ તો એ ભલે એમાંથી કાર્બન સિંગલ બંધથી જોડાયેલા છે ક્યાંય આમાં ડબલ બંધ જોવા મળે છે ના સિંગલ બંધથી જોડાયેલા છે એટલા જ માટે એને આલ્કેન શ્રેણી કહેવામાં આવે છે એટલે કે સંતૃપ્ત હાઇડ્રોકાર્બન કહેવામાં આવે છે તો આ તો વાત થઈ ગઈ નોર્મલી ઓકે આ વસ્તુ બધાને ખબર પણ હશે કે ભાઈ મિથેન છે 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 બ્યુટેનનું પેન્ટેનનું કશું કરવાનું નથી એક એક કાર્બન વધારવાનું છે અને હાઇડ્રોજનની સંખ્યા ડબલ કરતું જવાનું છે ડબલ નહીં બે બે ઉમેરતું જવાનું છે શું કરવાનું છે બે બે ઉમેરતું જવાનું છે ક્લિયર ચલો તો આનાથી બની જશે આપણી આલ્કેન શ્રેણી ઓકે એના પછી આવશે આલ્કિન શું આવશે આલ્કીન

બે કાર્બન મિથેનની અંદર તો એક જ કાર્બન હોય યાદ કરો મિથેન ની અંદર એક જ કાર્બન હોય તો આલ્કીન શ્રેણીમાં ક્યારે પણ મિથેન આવશે જ નહીં એટલે કે મિથિન નહીં આવે ઓકે મિથિન છે આવું આવશે જ નહીં આવું પોસિબલ જ નથી કેમ કારણ કે મિથેન ની અંદર એક જ કાર્બન હોય અને અહીંયા તો લખેલું છે કે કાર્બન કાર્બન વચ્ચે ઓછામાં ઓછો ઓકે એક દ્વિબંધ હોય તો તો જ એને કહેવાય એના માટે મિથિન તો આવવાનો નથી ઓકે મિથિન તમારો આવવાનો નથી ક્લિયર તો અહીંયા શરૂઆત આપણે ઇથિન થી કરીશું તો જો અહીંયા નામમાં ખબર પડી ગઈ પેલું ઇથેન હતું પેલું ઇથેન હતું આ થઈ ગયું ઇથિન કેમ કારણ કે આ આલ્કીન શ્રેણી છે કેવી છે આલ્કીન શ્રેણી

સોરી મિથિન એ પોસિબલ નથી તો આપણે જેને બ્યુટીન કહેવામાં આવે હવે જો અહીંયા ધ્યાનથી સમજો ઇથિન ઇથિન એટલે શું છે સી ટુ એચ ફોર તો સી ટુ ઓકે એટલે કે બે કાર્બન છે અને હાઇડ્રોજનની સંખ્યા કેટલી છે ચાર છે હાઇડ્રોજનની સંખ્યા ચાર છે હવે મેં તમને કીધું હતું કે ભાઈ કાર્બન છે એ કાર્બનમાંથી ચાર દંડી તો નીકળવી જોઈએ ઓકે કાર્બન ની સંયોજકતા છે એટલે કે એમાંથી ચાર તો નીકળવી જોઈએ નીકળવી જોઈએ અને નીકળવી જોઈએ તો જો તમારે બનાવવું હોય કે ભાઈ સી ટુ એચ ફોર છે તો સૌથી પહેલા બે કાર્બન લખી દેવાના બે કાર્બન લખી દેવાના હાઇડ્રોજન ચાર છે તો આપણે બે હાઇડ્રોજન આને આપી દઈશું અને બે હાઇડ્રોજન આને આપી દઈશું હવે કાર્બન છે કાર્બનમાંથી ચાર દંડી તો નીકળવી જોઈએ તો અહીંયા તો બે જ દંડી થઈ હજુ બે બાકી છે અને હાઇડ્રોજન તો પૂરા થઈ ગયા તો આપણે શું શું કરી કરી દઈશું દઈશું એનાથી અને અને તો આ આ રીતના એની સંયોજકતા છે એ પૂરી થઈ થઈ જશે ઇથિન બની ગયો શું બની ગયો ઇથિન બની ગયો આ જ રીતના પ્રોપિનની અંદર પણ આવશે તો પ્રોપિનમાં પણ શું છે સી થ્રી એચ સિક્સ છે તો સૌથી પહેલા તમારે હાઇડ્રોજન છે એને ગોઠવવાની શરૂઆત કરી દેવાની હાઇડ્રોજન ગોઠવશો એટલે તમને ખબર પડશે કે ભાઈ છેલ્લો જે કાર્બન છે છેલ્લો કાર્બન અને આ કાર્બન છે તો એમાં જે સંયોજકતા છે એ ખૂટે છે તો અહીંયા ડબલ બંધ હશે તો જ પોસિબલ એક બે ત્રણ કાર્બન છે અને તો એની સંયોજકતા પૂરી કરી દીધી તો આ રીતના પણ તમે ઓળખી શકો છો કે ભાઈ કઈ રીતના શું છે અને તમારે ધ્યાન કે આપવાનું કાર્બનની સંખ્યા ઉપર આપવાનું જો તમને એક્ઝામની અંદર શું પૂછાશે એક્ઝામની અંદર આવું લખ્યું હશે સી ફોર એચ એટ ઓકે તો આનું નામ શું છે આનું રાસાયણિક નામ તમને પૂછે હવે જો સી ફોર છે એટલે કે મિથેન ઇથેન પ્રોપેન અને બ્યુટેન એટલે કે બ્યુટેનુ કંઈક તો હશે કાર્બનની સંખ્યા તમારે ગણી લેવાનું જેનાથી તમને બ્યુટેન છે એ તો ખબર પડી જશે એના પછી એચ છે એ તમારે ગોઠવવાની શરૂઆત કરવાની કે સી છે તો એક બે ત્રણ ચાર આ રીતના મૂકી અને હાઇડ્રોજનની સંખ્યા આઠ છે તો ચાલો હું મૂકી દઉં તો એક બે ત્રણ ઓકે પછી ચાર પાંચ પછી છ પછી હાઇડ્રોજન ક્યાં આવશે એક અહીંયા આવશે એક અહીંયા આવશે ઓકે હવે તમારે જોવાનું કે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ થઈ ગયા આઠ થઈ ગયા હવે જુઓ અહીંયાથી જે ડંડીઓ છે અડાડી દેવાની એના પછી તમારે ચેક કરવાનું શું ચેક કરવાનું તો અહીંયા દ્વિબંધ આવે છે કે ત્રિબંધ આવે છે તો અહીંયા તમે જુઓ કે આ કાર્બન છે એના જોડે એક બે અને ત્રણ છે તો અહીંયા ઓબ્વિયસલી ડબલ બંધ આવશે કારણ કે કાર્બનની સંયોજકતા પૂરી કરવાની છે એ જ રીતના અહીંયા જો એક બે ત્રણ અને ચાર બંધ થઈ ગયા ઓકે અને અહીંયા પણ આ રીતના આલ્કાઇન શ્રેણી તો આલ્કાઇન શ્રેણી એમાં બે નજીકના કાર્બન વચ્ચે કેવા હશે ત્રિબંધ હશે તો ત્રણ બંધની જરૂર પડે તો એને આલ્કાઈન કહેવામાં આવે શું કહેવામાં આવે આલ્કાઇન કહેવામાં આવે અને આલ્કાઇનનું સામાન્ય સૂત્ર છે સી

તો અહીંયા થ્રી બંધ આવે છે તો ઓબ્વિયસલી મિથેનની અંદર પોસિબલ નથી કારણ કે મિથેનમાં એક જ કાર્બન છે તો શરૂઆત ઇથાઇન એચ ટુ તો સી ટુ એચ ટુ તો તમારે કાર્બનની સંખ્યા તો પહેલા ગણી જ લેવાની તો જો કાર્બનની સંખ્યામાં કઈ ફરફાર નહીં ફાળે કે જો કાર્બન ત્રણ છે તો એને પ્રોપાઇન જ કહેવામાં આવશે કાર્બન ચાર છે તો એને બ્યુટાઇન જ કહેવામાં આવશે ક્લિયર તો કાર્બનની સંખ્યા તો ખાસ કરીને ગણી લેવાની તો આની અંદર જો કઈ રીતના હશે તો આ રીતના બંધ હશે તો કાર્બન કાર્બન વચ્ચે ત્રણ બંધ હશે ઓકે અને બે આ રીતના હાઇડ્રોજન જોડાયેલા હશે તો જો દંડીઓ જોઈએ કાર્બનની તો એક બે ત્રણ અને ચાર તો આને પણ થઈ ગઈ ચાર અને આને પણ થઈ ગઈ એક બે ત્રણ અને ચાર ક્લિયર તો આને ઇથાઇન કહેવામાં આવશે અને પ્રોપાઇન એટલે શું તો પ્રોપાઇન એટલે એમાં કાર્બનની સંખ્યા ત્રણ હશે અને હાઇડ્રોજન આ રીતના ગોઠવાયેલા હશે અને બે કાર્બન વચ્ચે ત્રણ બંધ આ રીતના તમને જોવા મળશે તો એને શું કહેવામાં આવે પ્રોપાઇન કહેવામાં આવશે

ઓકે જે રમત છે એ અહીંયા જ રમવાની છે બાકી કાર્બનની સંખ્યાથી તમને આઈડિયા તો આવી જશે બે કાર્બન હોય તો એ ઇથેનનું જ હશે કઈક ઇથેન હોય કે ઇથિન હોય હોય કે બે કાર્બન હશે તો પ્રોપેન જ હોય 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 કે ઓકે તો કાર્બનની સંખ્યાથી તમને આઈડિયા આવી જશે પછી આપણે મિથેન લખવું મિથાઈન લખું ઇથાઇન લખવું શું લખવું એ પછીની વાત છે ઓકે તો એનાથી પછી આ તમારા સૂત્રો છે એ સૂત્રોથી તમે કેલ્ક્યુલેટ કરીને પણ આનો આન્સર છે એ તમે લખી શકો છો ઓકે

પાછળ ઓએચ એડ કરી નાખો તો એને છે જેમાં ઓએ છેલ્કોહોલ તો આલ્કોહોલ શ્રેણી એની અંદર શું હોય ઓએચ છે એ જોડાયેલો હોય તો જયારે પણ ઓકે અહીંયા જો શોર્ટકટ મેથડ તમને કહી દઉં છું કે જ્યારે પણ હાઇડ્રોકાર્બન સંયોજન હોય હાઇડ્રોકાર્બન સંયોજન હોય અને એની પાછળ તમને ઓએચ જોવા મળે હાઇડ્રોકાર્બન સંયોજન છે અને એની પાછળ ઓએચ જોવા મળે તો એની પાછળ નોલ લગાવી શું લગાવી દેવાનું નોલ કારણ કે આ આલ્કોહોલ શ્રેણી છે કારણ કે કે આમાં છે છે એ જોઈન્ટ જોઈન્ટ હશે ઓકે તો તો હોય સમજી લેવાનું આ કઈ શ્રેણી આલ્કોહોલ શ્રેણી છે પછી એમાં કાર્બનની સંખ્યા તમારે ગણી લેવાની જુઓ કાર્બન કેટલા છે એક કાર્બન છે તો આને કહીશું મિથેનોલ શું કહીશું મિથેનોલ કહીશું જો બે કાર્બન છે એક અને બે બે કાર્બન છે તો આને કહી દેસુ ઇથેનોલ શું કહી દેસુ ઇથેનોલ સરળ છે તો જ્યારે પણ ઓકે તમને લખેલું હોય કે મિથેનોલ ઇથેનોલ પ્રોપેનોલ કે બીટેનોલ તો પાછળ તમને ઓએચ જોવા મળશે અણુસૂત્રમાં પાછળ તમને ઓએચ જોવા મળશે મળશે અને મળશે દેખાય છે તો ઓએચ જોવા મળે બસ પછી તમારે ખાલીને ખાલી કાર્બનની સંખ્યા ગણી લેવાની છે એક કાર્બન હોય તો એને મિથેનોલ કહીશું બે કાર્બન હોય તો એને ઇથેનોલ કહીશું ત્રણ કાર્બન હોય તો એને પ્રોપેનોલ કહીશું ચાર કાર્બન હોય તો એને શું કહીશું બ્યુટેનોલ કહીશું પાંચ કાર્બન હોય તો એને પેન્ટેનોલ કહીશું ખ્યાલ આવે છે તો સિમ્પલ જ છે સરળ છે તો આને આલ્કોહોલ શ્રેણી કહેવામાં આવે તો આ પહેલું આપણું ક્લિયર થઈ ગયું કે જયારે હાઇડ્રોકાર્બન સાથે કોએ જોઈન્ટ હોય તો પાછળ જે નામ છે એની પાછળ નોલ લાગે શું લાગે નોલ લાગે એ રીતના બીજું

તો જયારે પણ અણુસૂત્ર અણુ સૂત્ર છે એમાં પાછળ સી એચ મળે તો સમજી લેવાનું કે પાછળ નાલ લગાવવાનું 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 છે 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 શું કાર્બનની સંખ્યા ગણી લો તો કાર્બનની સંખ્યા એક છે તો આ થઈ ગયું તમારું મિથેનાલ કાર્બનની સંખ્યા એક અને બે બે છે તો આ થઈ ગયું તમારું ઇથેનાલ પાછળ સીએચો જોવા મળે છે પ્રોપેનાલ ઓકે જેમાં પાછળ સીએચ જોવા મળશે અને કાર્બનની સંખ્યા ત્રણ છે તો આને પ્રોપેનાલ કહીશું બ્યુટેનાલ જેમાં કાર્બનની સંખ્યા ચાર છે પાછળ સી છે તો આને શું કહીશું બ્યુટેનાલ કહીશું તો પાછળ જ્યારે સી જોવા મળે તો આપણે પાછળ નથી આ બધી શોર્ટકટ મેથડ છે પાછળ જ્યારે પણ સી જોવા મળે તો નાલ લગાવી દેવાનું પાછળ જ્યારે પણ ઓ જોવા મળે તો શું લગાવી દેવાનું નોન લગાવી દેવાનું ક્લિયર ચલો હવે આગળ વધીએ આગળ વાત કરીએ સી ડબલ ઓ તો આને શું કહેવામાં આવે કાર્બોક્સિલ કહેવામાં આવે શું કાર્બોક્ હાઇડ્રોકાર્બન હાઇડ્રોકાર્બન ઓ એને એસિડ પાછળ લગાવી દેવાનું ચલો જોઈએ આપણે જો આ છે કાર્બોક્સિલ એસિડની શ્રેણી જેમાં પાછળ શું હશે સી ડબલ ઓ એચ હશે જેમ કે અહીંયા વાત કરીએ સી ડબલ ઓ એચ દેખાય છે સી ડબલ ઓ એચ દેખાય છે અને કેટલા કાર્બન છે તો એક કાર્બન છે તો આ થઈ ગયું તમારું મિથેનો એસિડ આ છે એસિડ જેમાં પાછળ સી ડબલ ઓ એચ જોવા મળશે અને કાર્બનની સંખ્યા કેટલી છે એક અને બે તો આ થઈ ગયું તમારું ઇથેનોઈક એસિડ કાર્બનની સંખ્યા એક બે અને ત્રણ છે પાછળ સી ડબલ ઓ દેખાય છે તો આ શું થઈ ગયું તમારું પ્રોપેનોઈક એસિડ થઈ ગયું બોલો ખ્યાલ આવે છે ઇજિજ છે ઓકે એટલે કે તમને શું પૂછશે ખબર છે એક્ઝામ ની અંદર કે પ્રોપેનોઈક એસિડ નું ગો તો પ્રોપેનોઇક એસિડ એટલે આપણને ખબર હોય કે ભાઈ અણુસૂત્રમાં પાછળ સી ડબલ ઓ હોય શું હોય સી ડબલ ઓ હોય અને પ્રોપેનોઇક છે એટલે કે એમાં કાર્બનની સંખ્યા ત્રણ હશે તો કાર્બનની સંખ્યા ત્રણ હોય અને પાછળ સી ડબલ ઓ હોય એ તમારો આન્સર સાચો સિમ્પલ ઓકે તો આ રીતના તમારું આ વસ્તુ પણ તમે ક્લિયર કરી નાખ્યું પછી વાત કરીએ કિટોન કિટોનની અંદર શું હશે કાર્બન અને ઓક્સિજનની વચ્ચે ડબલ બોન્ડ હશે ઓકે કાર્બન અને ઓક્સિજનની વચ્ચે દ્વિબંધ હશે ડબલ બોન્ડ હશે જેમ કે અને એ વચ્ચે જ હશે ઓકે આ યાદ રાખજો કિટોન છે ને એ હંમેશા તમને વચ્ચે જોવા મળશે એટલે કે આગળ હાઇડ્રોકાર્બન હશે પાછળ હાઇડ્રોકાર્બન હશે અને વચ્ચે શું હશે તો વચ્ચે હશે CO એટલે કે કિટોન હશે જેમ કે એમાં પાછળ શું લગાવવાનું નોન લગાવવાનું શું લગાવવાનું નોન લગાવવાનું ચલો જોઈએ આપણે ચલો કીટોન જોઈએ તો કિટોન તમે જોઓ કે કીટોન શ્રેણી જેમાં વચ્ચે ઓકે સી અને ઓ એટલે કે કાર્બન અને ઓક્સિજનની વચ્ચે ડબલ બંધ હશે આમાં મિથેન અને ઇથેન છે ને એ શક્ય જ નથી કાર્બન હાઇડ્રોજન શ્રેણી પાછળ પણ કાર્બન હાઇડ્રોજન શ્રેણી જોઈએ અને વચ્ચે તમારું કીટોન આવશે વચ્ચે આવશે તમારું કીટોન અને કિટોન હોય તો પાછળ નોન લગાવવાનું શું લગાવવાનું નોન ઓકે શું લગાવવાનું નોન લગાવવાનું તો તમારું પ્રોપેનોન બ્યુટેનોન એટલે કે કાર્બન અને ઓક્સિજન તમને વચ્ચે જોવા મળશે આગળ કાર્બન હાઇડ્રોજન પાછળ કાર્બન હાઇડ્રોજન અને કાર્બનની સંખ્યા છે ફોર તો આ શું થઈ જશે તમારું બ્યુટેનોન થઈ જશે તો હવે શું કરીએ કે આપણે જે બધી વસ્તુ જોઈએ હવે એ બધી વસ્તુઓ ભૂલી ના જવાય એટલા માટે આપણે રિપીટ કરી નાખીએ હવે જો આપણે અલગ અલગ તો આપણને લાગ્યું કે સાહેબ આટલું બધું કઈ રીતના યાદ રહે યાદ રહી જશે કશું જ નથી ઓકે આપણે ખાલી ઓળખવાનું છે ઓકે કારણ કે આવા અણુસૂત્રો તમને અંદર પૂછાશે અને તમને પૂછશે કે આ બ્યુટેન છે બ્યુટે નોલ છે બ્યુટે નાલ છે શું છે કોનું અણુસૂત્ર છે તો એને ઓળખતા આવડવું જોઈએ ચલો તો હું તમને આખી વસ્તુ રિવાઇઝ કરાવી દઉં છું કે કઈ રીતના આપણે યાદ રાખવાની કઈ રીતના યાદ રાખવાની રિવાઇઝ કરી લઉં સૌથી પહેલા આપણે શું જોયું તો સૌથી પહેલા આપણે ઇથેન જોયું ઓકે એટલે કે આપણે નેન ઓકે આલ્કેન શ્રેણી જોયું જેને કહેવામાં આવે આવે એના પછી આપણે વાત કરીએ આલ્કાઇન એટલે કે ઇથાઇન જોયું પછી આપણે શું જોયું ઇથા ઇન જોયું જેને આલ્કાઇલ શ્રેણી કહેવામાં આવે આલ્કા ઇલ શ્રેણી કહેવામાં આવે ઓકે તો આ મેન ત્રણ શ્રેણી છે આલ્કેન ઓએચ છે એ જોઈન્ટ કરી દો તો શું બની જાય ઇથેનોલ બની જાય શું બની જાય ઇથેનોલ બની જાય એના પછી સી એચ ઓ જોઈન્ટ કરો તો શું બની જાય મિથેનોલ એટલે કે અહીંયા આપણે વાત થાય છે તો સોરી મિથેનાલ થઈ જશે ઓકે અહીંયા ભૂલથી લખાઈ ગયું છે તો મિથેનાલ ઓકે શું બની જાય મિથેનાલ એટલે કે અહીંયા ઇથેનની વાત થઈ રહી છે તો અહીંયા થઈ જશે ઇથેનાલ શું થઈ જશે ઇથેનાલ થઈ જશે એના પછી વાત કરીએ COOH જો COOH જોઈન્ટ થઈ જશે તો એના પાછળ એસિડ લાગી જશે એટલે અહીંયા થઈ જશે ઇથેનોઇક એસિડ ઇથેનોઇક એસિડ થઈ જશે ઇથેનોઇક એસિડ થઈ જશે એના પછી લાગી જશે તો એમાં મિથેન અને ઇથેન શક્ય નથી એટલે હું અહીંયા પ્રોપેનનું ઉદાહરણ લઈ લઉં છું તો અહીંયા પ્રોપેન નોન થઈ જશે એ થઈ જશે પ્રોપેન નોન થઈ જશે એટલે કે પાછળ નોન શબ્દ લાગશે એ જ રીતના તમે હેલોજન છે એ જોઈન્ટ કરો છો તો જો અહીંયા સી છે અહીંયા સીએલ છે એટલે કે ક્લોરીન છે ક્લોરીન આવી જાય બ્રોમિન આવી જાય ઓકે પછી હેલોજન સમૂહના શું હેલોજન સમૂહ છે તો આને શું કહેવામાં આવે ક્લોરોમિથેન કહેવામાં આવે શું કહેવામાં આવે ક્લોરોમિથેન તો આ ક્લોરીનનું ક્લોરો તમારું લગાવી દેવાનું સીએચ થ્રી એમાં એક કાર્બન છે એટલે કે મિથેન પછી આ રીતના શું હોય સીએચ થ્રી સીએચ ટુ સીએલ હોય તો સીએચ થ્રી સીએચ ટુ સીએલ હોય તો અને શું કહેવામાં આવે ક્લોરો ઇથેન કહેવામાં આવે શું કહેવામાં આવે ક્લોરો ઇથેન કહેવામાં આવે તો આ રીતના તમે જોઈ શકો છો પછી સીએચ થ્રી સીએચ ટુ ટુ સીએલ હોય તો એટલે કે ત્રણ કાર્બન હોય અને સીએલ હોય તો એને શું કહેવામાં આવે તો ક્લોરોપ્રોપેન કહેવામાં આવે શું કહેવામાં આવે ક્લોરોપ્રોપેન તો આ રીતના તમે બનાવી શકો છો ઇઝીલી એના પછી NH2 હોય તો એને શું કહીશું મિથેન એમિનો કહીશું ઓકે એટલે કે પાછળ સમજી લો કે એનએચ ટુ લગાયેલું હોય હાઇડ્રો કાર્બનની પાછળ એનએચ ટુ લગાયેલું હોય તો એની પાછળ એમિનો લગાવી દેવાનું જેમ કે એક્ઝામ્પલ તરીકે આ છે સીએચ થ્રી એનએચ ટુ સીએચ થ્રી એનએચ ટુ છે એટલે કે એક કાર્બન છે એટલે કે એને મિથેન કહીશું એનએચ ટુ લગાયેલું છે એટલે એની પાછળ આપણે એમિનો લખી દઈશું એક્ઝામ્પલ તરીકે બીજું લઈએ સીએચ થ્રી સીએચ ટુ એનએચ ટુ એટલે કે બે કાર્બનની સંખ્યા છે એટલે થઈ જશે ઇથેન તો ઇથેન એમિનો કહી દેવાનું ઓકે સિમ્પલ છે એના પછી આવે છે એન ટુ તો પાછળ એનો ટુ હોય તો એમાં આગળ નાઇટ્રો લગાવી દેવાનું કે નાઇટ્રોમિથેન નાઇટ્રોઇથેન નાઇટ્રોપ્રોપેન એ રીતના જેટલા કાર્બન હોય એટલા ગણી લેવાના પાછળ એનો ટુ હોય તો આગળ તમારે નાઇટ્રો મૂકી દેવાનું તો આ રીતના તમે ઇઝીલી બનાવી શકો છો તો આ બહુ તમને એવું લાગશે કે હાર્ડ છે પરંતુ હાર્ડ નથી બહુ ઇઝી છે યાદ રહી જશે એક વખત તમારે આ કોસ્ટપ તમારે બનાવી દેવાનું છે મેં તો આ બનાવી દીધું છે પરંતુ આલ્કેન આલ્કીન આલ્કાઇન મેં તમને ત્રણ ઇન્ડિવિજ્યુઅલ સમજાવ્યા એની વસ્તુ અને આ વસ્તુ છે એને તમારે સારી રીતના ખાલી એક વખત સમજી જશો ને તો ઇઝીલી તમને બધી વસ્તુ ક્લિયર થઈ જશે અને કોઈ પણ અણુસૂત્ર તમને આપેલું હશે એના ઉપરથી નામ બનાવવું તમારા માટે ઈઝી થઈ જશે ઈઝી થઈ જશે ઓકે તો આને બે સ્ટેપમાં આપણે પૂરું કરવાનું પહેલા કાર્બનની સંખ્યા ગણવાની કાર્બનની સંખ્યાથી આપણને એ ખબર પડી જાય કે મિથેન છે ઇથેન છે પ્રોપેન છે એના જોડે કંઈક પાછળ પછી પ્રત્યય જે લગાવવાનો છે એ લગાવી દઈશું ઓકે પાછળ નોલ લગાવો છે નાલ લગાવો છે કે પ્રોપેન આવશે બ્યુટેન આવશે એ જોઈ લેવાનું એના પછી જોવાનું કે પાછળ ઓ છે સીએચ છે સીડબલ્યુએચ છે એવું કઈ છે તો આના અનુસંધાનમાં એનું પ્રત્યે લગાવી દેવાનું અહીંયા નોલ લગાવવાનું અહીંયા નાલ લગાવી દેવાનું

તો જો કદાચ હજુ પણ તમારા માઇન્ડની અંદર કંઈ ડાઉટ રહી ગયો હોય તો નીચે કોમેન્ટ કરજો હું એનો આન્સર જરૂર આપીશ તો આ સાથે આપણું આજનું લેક્ચર અહીંયા પૂરું થાય છે જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દો મિત્રો સાથે શેર કરી દો જો તમે આ ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને બાજુમાં રહેલું બે લાયકન દબાઈ દો જેથી કોઈ નવો વિડીયો અપલોડ કરું તો એની નોટિફિકેશન તમને મળતી રહે અને તમારો કોઈ પણ વિડીયો મિસ ના થાય તો મળીશું નેક્સ્ટ લેક્ચરમાં બાય ઓલ ધ બેસ્ટ જય હિન્દ જય ભારત